એની પહેલા વી 11th ઇવન સ્ટાર્ટ પ્રિપેરિંગ ફોર યોર સેટ તો એ યુનિવર્સિટી શું છે એમાં આપે કયા પોસ્ટ અંદર એનરોલ કર્યું છે અને આપનો આગામી ગોલ શું છે તો વર્ષ ટાઈમ પર્સનાલિટી આપણી સાથે હિતાર્થી છે બધા કોર્સિસ તમે પણ કરી શકો છો ફ્રી ઓફ કોસ્ટમાં માં તમને ડોક્ટર બનવું છે તો રોબોટિક સર્જરી મોલ પ્રોજેક્ટ આર લાઈક ધેટ છોકરાઓને જેમાં ઇન્ટરેસ્ટ હોય એમાં મૂકલો

રીતે પોસિબલ બને છે તો વધુ વાત ન કરતા મુલાકાત કરીએ સાથે મિત્રો થી આપણે પેહલો ક્વેશન તો એ જ કરીએ કે ટ્વેલ્થનું રિઝલ્ટ આવ્યા પહેલા એટલે કે ટ્વેલ્થ બોર્ડ એક્ઝામ કમ્પ્લીટ કર્યા પહેલાં પણ તમારું એવલોડ એ પણ વર્લ્ડ ટોપ યુનિવર્સિટીમાં એડમિશન થઈ શકે હાઉટ ઇઝ પોસિબલ એની પાસે એક્ઝેક્ટ પ્રોસેસ શું હોય છે આપણે એ બધા જ મિત્રો ઇન્ટરેસ્ટિંગલી એને સાંભળી અને જાણવાનો પ્રયાસ કરીએ કે ભાઈ એ ઘણા મિત્રોને કામ લાગી શકે એવું આ એક ક્વેશ્ચન છે તો ત્યાંથી આપણે કેવી રીતે આખી આ પ્રોસેસને જોઈએ આખી પ્રોસેસને આપણે ફોલો કરી અને શું આમની પ્રિપેરેશન કરવી પડતી હોય છે જે મિત્રો અત્યારે સાંભળી રહ્યા છે મે બી એ ટેન્થ ઇલેવન ટ્વેલ્થ યા એમના પેરેન્ટ્સ હોય શું કરવું જોઈએ આપનો શું અનુભવ છે યા સો વેન યુ સ્ટાર્ટ ઓન યોર ટ્વેલ્થ તમે ટ્વેલ્થમાં આવો ત્યારે યુ હેવ અ પ્રેશર ઓફ યોર બોર્ડ્સ બટ એક્સેપ્ટ દેટ તમે તમારો ઇન્ટરેસ્ટ બતાવો તમારું કોલ ફિયર કરો કે તમારે આ યુનિવર્સિટીમાં જવું છે તો ત્યારે પ્રોસેસ સ્ટાર્ટ ફ્રોમ ટ્વેલ્થ જ્યારે તમારે ટ્વેલ્થ સ્ટાર્ટ થાય યુ સ્ટાર્ટ ગીવિંગ યોર આયર્સ યુ સ્ટાર્ટ અપિયરિંગ ફોર સેટ અને એવી રીતે તમારું બોર્ડનું જે સ્ટાડી હોય એની સાથે સાથે તમે આવી રીતે એપ્લિકેશન પ્રોસેસ સ્ટાર્ટ કરો એની માટે ઇટ્સ અ વેરી લોંગ પ્રોસેસ You have to fill up different forms for different university. Every university has different essays, so you have to write your essays. In interest, essays your It's not a day work. The one week time to make one essay. a check recheck, you have to convince your university why you want them to take you. So this is a way. But see, after you fill up your forms, you have to write your essays. You have to give extra credit to your activities. So after you start from your night, start participating in your extracurricular activities. Even different type of activities, avay social work, away, you participate in your school clubs, music club, women's women health club, away. you start giving your speeches. You start making people aware about you in your uh, slum areas. You start educating them, and that way you give your best. After night, you have to give your best in extracurricular and also in your academics. So after this, I IIT score and apply karo. around November in designs and two parts: chai, like earning decision and regular decision. Earning decision is for those people who are so sure about going to that university. So the, those are mainly the scholars.

એટલે તમારું નાઇન્થ ટેન્થ ઇલેવલ્થનું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ માણતા હોય છે તેમજ સાથે સાથે એક એડવાન્સ પણ કે તમારું માર્ક્સમાં તમે બોર્ડની એક્ઝામ આપશો તો એમાં પ્રિડિક્શન રિઝલ્ટ શું આવશે એ જસ્ટ રિઝલ્ટ પણ તમારે શેર કરવાનું હોય છે પછી બહુ સારી રીતે વાત હિતા કે માત્ર એકેડેમિકમાં ટોપર હોય એવું નહીં તમે થ્રી સિક્સટી ડિગ્રી તમારું વર્કઆઉટ તમે અધર એક્ટિવિટીમાં કેવા ઇન્વોલ્વ છો સ્કૂલની એક્ટિવિટીમાં સોસાયટીની એક્ટિવિટીમાં તમારી સોશિયલ પ્રોફાઇલ શું છે તો જનરલી તમારી પ્રોફેલને સ્ટ્રોંગ ત્યાં પ્રેઝન્ટ કરવાની હોય છે એ લોકોને કન્વિન્સ પણ કરવાના હોય છે કે તમે મને શું કામ તમારી એક વર્લ્ડની ટોપ યુનિવર્સિટીની એક સીટ મારા માટે શું કામ રિઝર્વ થાય તો એને કન્વિન્સ કરવાના હોય છે આ તો બધા મિત્રોને આઈડિયા છે પણ એટલાથી સેટ વિશે બહુ બધો ઓછો આઈડિયા છે તો દસ સેટ એક્ઝામ શું છે અને એમાં શું હોય છે એમનાથી શું બેનિફિટ થતો હોય છે that इतर चीज़ें admission लिदोशे without set but set लो परन्तु information आप ले just share some information related to set exam. Yes, yeah, so set is a aptitude test. It is based on your subjects like physics, maths, chemistry. There are different subjects you have to choose for your set. And set is one year. study period. So during your twelfth, any पहले you can start preparing for your set. And settle. That is a plus point for your uh, application. That is just like you know giving a university an easy way to choose you. So set up party, It's your knowledge test. Also a benefit for your application. Right. So I not like simple, right? If your job is, then JEE exam. So to One exam it medical institute. Under admission, eligible depends on your score. જેડેબલીની અંદર તમે અલગ અલગ આઈઆઈટીની અંદર અને એનઆઈટીની અંદર જેવી રીતે એલિજિબલ થતા હો છો એવી રીતે સેટ જે એપ્ટિટ્યુડ ટેસ્ટ છે એ વર્લ્ડની સારી સારી યુનિવર્સિટી વર્લ્ડના સારા દેશની અંદર આવી યુનિવર્સિટીઓમાં તમે એલિજિબલ થતા હોવ છો અને અહીંયા બહુ સરસ મજાની વાત વિદ્યાર્થીઓએ શેર કરી કે બે પેટર્ન છે એક તો રેગ્યુલર એડમિશન જો રેગ્યુલર એડમિશનની આપણે વાત કરીએ તો આફ્ટર રિઝલ્ટ બોર્ડ એક્ઝામ કમ્પ્લીટ થઈ મેમાં રિઝલ્ટ આવ્યું અને પછી તમે પ્રોસેસ સ્ટાર્ટ કરો અને એક છે અર્લી એડમિશન તો અત્યારે વિદ્યાર્થીએ જે એડમિશન પ્રાપ્ત કર્યું છે એ અર્લી એડમિશન છે ફેબ્રુઆરીની અંદર એટલે બિફોર બોર્ડ એક્ઝામ એમનું એડમિશન ફાઇનલાઇઝ થતું હોય અને કન્ફર્મેશન થતું હોય છે તો એ યુનિવર્સિટી શું છે એમાં આપણે કયા કોર્સની અંદર એનરોલ કર્યું છે અને આપનો આગામી ગોલ શું છે જસ્ટ વિદ્યાર્થી આપ શેર કરો તો શું કહેશો સો અત્યારે વાઇ જોન્સ હોપિંગ્સ યુનિવર્સિટી છે વિચ ઇઝ સેકન્ડ નંબર ફોર ધી મેડિકલ એટ ફર્સ્ટ રિસર્ચ સેન્ટર ઇન ધ વર્લ્ડ

જે યુનિવર્સિટીની વાત કરી છે યુનિવર્સિટી પર્ટિક્યુલર વર્લ્ડમાં જોવા જઈએ તો ટોપ યુનિવર્સિટી છે રિસર્ચ વર્લ્ડમાં નંબર વન યુનિવર્સિટીને પ્રાપ્ત કર્યું છે આવી યુનિવર્સિટીમાં તમે એડમિશન પ્રાપ્ત કરી શકો છો આ ઇન્ફોર્મેશન જસ્ટ તમે ગૂગલ કરીને યા તો વેબસાઇટ પર જઈને પણ આવી પ્રાપ્ત કરી શકો છો આ વિદ્યાર્થી સાથે વાત કરવાનો મુખ્ય હેતુ એ છે કે આવું પણ પોસિબલ છે હજુ આપણે એમના મદદ સાથે પણ વાત કરવાના છીએ તમને જાણીને ખૂબ એ લાગશે કે આ લેવલ એડમિશન પ્રોસેસ વિધાઉટ એની એજન્ટ વિધાઉટ એની કન્સલ્ટન્સી વિધાઉટ એની ફોર્મ વગર આ થયું છે પોતે પોતાની રીતે એપ્લાય કરીને અચિવમેન્ટ પ્રાપ્ત કર્યું છે અને તમને આમનો સિલેક્શન રેશિયો જાણીને પણ નવાઈ માગશે કે જસ્ટ ઓનલી વન પર્સન એક ટકા સિલેક્શન રેશિયો રહેતો હોય છે એટલે કે સુએ એક વિદ્યાર્થી સિલેક્ટ થતા હોય છે અને એમાં પણ ગુજરાતમાંથી સિલેક્ટ થવા હોવાની માત્ર એક હિતાથી છે અર્લી એડમિશનની વાત કરી કે રેગ્યુલર એડમિશનની વાત કરી ત્યાર્થી માત્ર એક એવી દીકરી છે સુરતમાંથી જે આમ તો ઓવરઓલ ગુજરાતમાંથી પણ સુરતની છે તો એબ્રોડ જોવા વળી આ યુનિવર્સિટીમાં હિતાર્થીનું ભવન છે તો કહેવાનો અર્થ એ છે કે તમે પણ આ દિશામાં જોઈ શકો છો ખાસ મારે આપની સાથે એ પણ શેર કરવું છે કે અહીંયા થોડા એમના સર્ટિફિકેટ અને થોડા એવા કોર્સીસ છે જે આ બધા સર્ટિફિકેટ અને કોર્સિસ એવા છે જે એમને નાઇન્થ ટેન્થ ઇલેવન્થ ટ્વેલ્થ મોર દેન ટ્વેન્ટી સર્ટિફિકેટ છે જે એમને પોતાના સ્કૂલિંગની સાથે સાઈસની સાથે 35 સાથે એમણે આ કમ્પલીટ કર્યા છે તો ઈદારથી આ કોર્સ વિશે પણ આપ થોડું શેર કરો ને વાત શેર કરો તો કોવિડ ઓનલાઈન સ્કૂલિંગ હતું બટ તમે ટાઈમ ફ્રી હતા યુ હેવ યોર ટાઈમ આઉટ ઇન યોર ફેમિલી બટ મોર ઓવર તમે ફન કરી એસ તમારો એકેડેમિક મામી ચાલુ સકો ધેટ ટાઈમ એન્ડ સ્ટાન્ડર્ડ તમે તો ક્લિયર ના હોય તો આ બોલ So, I just signed up for a few courses. In finance, signs of men, being, breast cancer, cancer, medical school, everything. And that courses were from University of U.S., uh, the top universities Yale University, Johns Hopkins University, University of Pennsylvania, different courses. I signed up And when I signed up for so you meet new people, you meet new ideas. After 10th, you get a clear idea about your goal. So, a courses, um, it's like a one big course. If you focus on that, after that you get a good knowledge about all the different streams, and you get a knowledge what you want to do in your life. Right. And mean, Janine, I provide that sameito. I provide courses. You can apply for support. And mean, absolutely free of cost. Me the world top university. You can apply for education. These courses, exactly a career. I provide courses. You can apply for Free of cost. અને આવા સર્ટિફિકેટ તમને પ્રાપ્ત થાય તમારી પ્રોફાઇલ સ્ટ્રોંગ બને જરૂરી નથી કે તમારે એબ્રોડ જવું હોય તો તમે આ કરી શકો તમે અહીંયા પણ ગુજરાતની સારી ઇન્સ્ટિટ્યૂટની અંદર ઇન્ડિયાની સારી કોલેજિસની અંદર જવા ઈચ્છતા હોય તો પણ તમને આ બધા કોર્સીસ એમનું નોલેજ એમનું સર્ટિફિકેટ કામ લાગશે કે વર્લ્ડની ટોપ યુનિવર્સિટીના આ બધા કોર્સીસ છે જે તમારા સ્ટડીને અને તમારી સેલ્ફને એક્સપ્લોર કરતા હોય છે અત્યારથી ખાસ જોવા જઈએ તો મોટાભાગના વિદ્યાર્થીઓને એવું લાગતું હોય છે કે આ બધું મેનેજ કરવામાં હિતાર્થીની ઘણી બધી સાથે સેપ નથી કરી એમણે ભરતનાટ્યમ પણ કમ્પ્લીટ કર્યું છે બીજી ત્રીજી રીતે પણ વર્ષ ટાઈન પર્સનાલિટી આપણી સાથે હિતાર્થી છે તો હિતાથી ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય કે સાયન્સમાં અમે પ્રિપેરેશન કરવામાં સમય નથી રહેતો તો આ બધું કેવી રીતે મેનેજ કરી શકીએ અને એકવાર બીજી એડ કરું કે હિતાર્થીએ સાયન્સમાં એ બી બંને ગ્રુપ લીધું છે મેથ્સ પણ લીધું છે અને બાયોલોજી પણ લીધું છે તો બંને સબ્જેક્ટની પ્રિપેરેશન I believe possible. And I will I do. manage it. Because if I have a subject to challenge I have a subject, then to the priority. Yeah. So in my twelfth, like after tenth, I was in both here, but the streams next to the કે અગર તમને ડૉક્ટર બનવું છે તો સર્જરી મોર બ્રાન્ચિસ આર લાઈક દેટ કે ત્યાં જ્યાં તમને મેથેમેટિક્સ બી જોઈએ એન્જિનિયરિંગ બી જોઈએ તો એટ ધેટ ટાઈમ યુ વિલ રિયલાઇઝ કે તમારી પાસે મેથેમેટિક્સ કોર્સ તો હતો જ નહીં સો મેથ્સ ઇઝ લાઈક ફિઝિક્સને બી હેલ્પ કરે કેમિસ્ટ્રીને બી હેલ્પ કરે તો મેથ્સ તો જોઈએ જ એન્ડ બીન અડોપ્ટર ટુ યુ હેવ ટુ ટેક મેથ્સ દેટ વિલ હેલ્પ હેલ્પ યુ આઉટ અને મારો ઓપ્શનલ સબ્જેક્ટ હતો બટ દેટ વોઝ જસ્ટ લાઈક અ સ્ટાન્ડર્ડ મેથ્સ So, managing time was a bit task for me too, but uh, as you go through it, uh, it passes away. And I scored well in my 12th grade too. Okay. Uh, That's to right. So, what did you score in 10th grade? Yeah, so, 10th grade was 95 percent a and then I had to do my Moreover, I had also chosen Artificial Intelligence, so, which is a very common topic in the near world. That's right. Yeah, so when you're in anything, else, don't take very much stress on you, but please be focused on what you want. Only academics doesn't decide you, but extracurricular is, as a person, how you are, is also what decides you. Right. તો મિત્રો ઇન્ટરનેટ ડોર જીબી જે આપના મોબાઈલમાં પણ છે એમની પાસે પણ આ ઇન્ટરનેટ હતું જરૂરી એ છે કે ઇન્ટરનેટનો ઉપયોગ તમે સિરિયલ સિરીઝ એપિસોડ મૂવી જોવામાં કરો છો કે આમ યુનિવર્સિટી અને એના કોર્સિસ જોવામાં ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો એ તમારા કરિયરને ડિઝાઇન કરતું હશે તો આપ પણ આપના ઇન્ટરનેટનો ઉપયોગ પ્રોપરલી કરી શકો છો ને આ રીતે આપના કરિયરની એક શેપ આપી શકો છો જોકે બહુ આનંદની વાત એ છે કે તમે આ ઇન્ટરવ્યુ જોઈ રહ્યા છો મતલબ ઇન્ટરનેટનો પ્રોપર ઉપયોગ તો તમે કરી જ રહ્યા છો બટ એમાંથી પણ લર્ન કરીને આપ ખૂબ સારી રીતે બીજા કોર્સિસ શીખી શકો આપણે એમના મધર સાથે પણ થોડું ડિસ્કશન કરીએ કે એઝ અ પેરેન્ટ્સ બોલથી પણ તમને ઘણું બધું હેલ્પ થશે અને ઘણું બધું એમાંથી પણ આપ શીખી શકશો સો ફ્રેન્ડ જે વિદ્યાર્થીઓ સાથે વાત કરી છે આપણે એમના મધર સાથે પણ થોડું ડિસ્કશન કરીએ અને હરેક પેરેન્ટ્સ કેવી રીતે પોતાના વિદ્યાર્થીઓને સપોર્ટ કરી શકે ને એક્ઝેક્ટ હિતાર્થી લેવલે આપણે પણ આખા બાળકોને જો લઈ જવાબ હોય તો એમાં આપણું કોન્ટ્રીબ્યુશન કઈ રીતે રહેતું છે એમના બધા પાસેથી આવી થોડી ઇન્ટરેસ્ટિંગ વાતોને પણ આપણે જાણવી છે યસ ફેમ આક્ષય કરું તો હિતાર્થીના લાઈફમાં અત્યારે હિતાર્થીએ જે વર્લ્ડ ટોપ યુનિવર્સિટીમાં જે એડમિશન પ્રાપ્ત કર્યું છે એમાં આપણે એમને કેવી રીતે હેલ્પ કરી શકીએ અને એક પેરેન્ટ્સે કેવી રીતે હેલ્પ કરવી જોઈએ યુ સપોઝ ફર્સ્ટ તમારે એ કરવાનું કે એને એની છોકરાઓ આપણે વિચારીએ કે છોકરાઓને જેમાં ઇન્ટરેસ્ટ હોય એમાં મોકલો એવું નથી અહીંની એજ એવી છે કે હરી જગ્યાએ પેરેન્ટ્સે ગાઈડ કરવું પડે રાઈટ બરાબર એનું ગાઈડન્સ જરૂરી છે એ પછી એના ઇન્ટરેસ્ટ ઉપર તમે જાઓ પણ પહેલાં એને પ્રોપર ગાઈડ કરો અને કેરિયર ચૂઝ બહુ વાઇઝલી કરવાનું તે એનું કેરિયર એનું ચૂઝ ચૂઝ જ્યારે તમે કરો છો બહુ વાઇઝલી એને ચૂઝ કરો કે આગળ જઈને એવું ના થાય કે એની લાઈફ સ્પોઈ થઈ જાય બરાબર ઘણા વખત એવું થાય છે કે મારા દીકરાને ડૉક્ટર છે આપણે ડૉક્ટરમાં મૂક્યું પણ પછી એ સેફ ન થઈ શકો ઘણાને એન્જિનિયરિંગમાં મોકલું પછી સેક ન થઈ શકું એવું ન થવું જોઈએ એટલે આપણા છોકરાઓનું કેરિયર સ્પોઇન ના થાય એની પહેલાં એ જાણી અમે હિતાથનું જ્યારે અમે એડમિશન ડિસાઇડ કર્યું કે અમારું ફોકસ છે કે આપણે એને અમેરિકા કરેલી છે અને એને મેડિકલમાં મોકલી છે એના માટે થઈને અમે અર્લી ડિસિઝન હવે એના માટે તમે એ યુનિવર્સિટી ચૂઝ કરો છો યુનિવર્સિટી ચૂઝ કરો ત્યારે તમે પહેલાં સર્ચ કરો કે તમારે કેવી યુનિવર્સિટીમાં કરવું છે ટોપ ટેન યુનિવર્સિટીનું લિસ્ટ બનાવો અને એમાં ચૂઝ કરો કે તમારે આ આ જગ્યાએ તમે એપ્લાય કરો એપ્લાય કરવા માટે તમારી પ્રોફાઇલ સ્ટ્રોંગ બનાવો પ્રોફાઇલ સ્ટ્રોંગ બનાવવા માટે જે મિટાથે તમને ઇન્ફોર્મેશન આપી એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીઝ અને તમારું એકેડેમિક વે ઉપર ફોકસ કરો બરાબર અને પેરેન્ટ્સ એ વસ્તુ કરી શકે અને દિવસ તમે લોકો સર્ચ કરો કઈ યુનિવર્સિટીમાં મોકલાય ક્યાં કેટલો રેશિયો છે ક્યાં એક્સેપ્શન્સ રેટ કેટલું છે પ્લસ તમે જ્યારે દીકરીને મોકલો છો દીકરાને મોકલો છો એ યુનિવર્સિટી સેફ છે કે નહીં સુપર સેફ હોવી જોઈએ તમામ જાય જાય છે એ ત્યાં બિહેવ કેવું કરે છે એ બધું તમારે જાણવું બહુ જરૂરી છે રાઈટ સો મિત્રો આ કામ પેરેન્ટ્સ કરી શકે છે પણ મેં મને ઘણી વાર એવું લાગે છે અમારે ઘણા પેરેન્ટ્સ મિત્રો પણ કોમેન્ટ કરતા હોય શકે આ તો ભણેલા હોય ગ્રેજ્યુએટ પેરેન્ટ્સ હોય તો થઈ શકે અમને તો આમાં કશી ખબર ન પડે તો એ પેરેન્ટ્સ માટે પણ જેમની દિલથી ઈચ્છા છે કે મારો દીકરો કે દીકરી ખૂબ આગળ વધે બટ વી આર નોટ કેપેબલ અમે એટલા સક્ષમ નથી કે આ બધું ઇન્ટરનેટનું એક્સેસ કરી શકીએ અમે આ કંઈ આઈડિયા નથી તો એવા પેરેન્ટ્સ પણ પોતાના દીકરા દીકરીને કેવી રીતે સપોર્ટ કરી શકે યસ તમે મોરલ સપોર્ટ કરી શકો બરાબર મોરલ સપોર્ટ એ મોર ઇમ્પોર્ટન્ટ છે તમે તમારા દીકરા કે દીકરીને એમ કે તું જે કરવું એ કરવું તારી સાથે છું બસ એટલું જ તમે કહો એ છોકરાઓ બહુ આગળ આવશે રાઈટ તો એક જે ફેથ છે એક જે વિશ્વાસ છે અને એ જે મોરલ સપોર્ટ છે જો એ બોય તો સ્ટુડન્ટ માટે ઘણું હેલ્પ થઈ શકે છે મારે મેન મેમ એ જાણવું છે કે વિદ્યાર્થીનું આજે આખી એડમિશન પ્રોસેસ છે એ જાતે તમે સિંગલ હેન્ડ આપવું કર્યું વિધાઉટ એની એજન્સી વિધાઉટ એના આખી એક કોઈ વચ્ચે એજન્ટ રાખ્યા વગર આખી આ પ્રોસેસ થઈ છે તો ફાવ ઇટ ઇઝ પોસિબલ શું હરેક પેરેન્ટ્સ આ કરી શકે યસ હરેક પેરેન્ટ્સ કરી શકે એવું જરૂરી નથી કે તમે કોઈ કન્સલ્ટન્ટ હાયર કરો બરાબર તમે જે ઓલ્ડન હોય એમ કહીશ કે તમે પોતાની જાતે યુનિવર્સિટીને કન્વિન્સ કરશો ને એની ઇમ્પ્રેશન આખી અલગ જ હોય છે યસ રાઇટ હિતાર્થીનું જ્યારે એક વિષય જોયું એની પ્રિન્સી એના પ્રિન્સિપાલે ડાયરેક્ટ રિકમેન્ડેશન લઈ કરી યુનિવર્સિટીને મોકલ્યું કે તમે આને એક્સેપ્ટ કરો આ છોકરી મારી પાસે નર્સરીથી છે તો એ રીતે તમે જાતે જ એટલું કરશો ને એટલી તમારી ઇમ્પ્રેશન જ અલગ હશે અને એવું જરૂરી નથી કે તમે કન્સલ્ટન્ટ રાખવું જ જોઈએ સામાજિક કન્સલ્ટન્ટને પે કરવાનું તમે જાતે પ્રોસેસ કરો જાતે તમારે એસે લખવા તમે જાતે કરો તમે આરામથી ખરી આપી છે કે તમે કન્સલ્ટન્ટ વગર પણ આ પ્રોસેસમાં પાર્ટ લઈ શકો છો જે વિદ્યાર્થી સિલેક્શન છે એમાં વિદ્યાર્થીએ જાતે એપ્લાય કરીને સક્સેસ મળ્યું છે તો પ્રૂફ થઈ ગયું છે કે આ પોસિબલ તો છે હા તમને એવું લાગે છે કે પોસિબલ અમારીથી નથી અથવા તો અમે એટલા કેપેબલ નથી આ બધું કરવા માટે તો આપ કન્સલ્ટન્સી હાયર કરો પણ એમાં પણ ખાસ ચેક કરીને બધા જ પ્રૂફ લઈને તમે ક્યાંક ચીટ ન થાય એ બાબતનું ખાસ ધ્યાન રાખીને આપ ચોક્કસથી આગળ વધી શકો છો બટ મેઇનલી બંને રીતે થઈ શકે એમાં જાતે પણ કરી શકાય છે ને કન્સલ્ટન્સી તો બી એલર્ટ કેમ કે માર્કેટમાં એ પણ ઘણી બધી સિચ્યુએશન ન્યૂઝપેપરમાં આપના આપ જોતા હોઈશું ને સાંભળતા હોય સ્ટેમ્પ થતા હોય છે ખાસ આ જે અલગ અલગ જે કોર્સીસ છે એ કોર્સિસના એક્સપ્લોરેશન માટે અથવા તો બીજી ત્રીજી રીતે જ્યારે પેરેન્ટ્સનો સપોર્ટ હોય તો એ કેવી રીતે પોવું જોઈએ કેમ કે એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીની વાત કરીએ તો ઘણી વાર પેરેન્ટ્સ એવું કહેતા હોય છે કે અત્યારે ઇલેવન ટ્વેલ્થ છે ટેન્થ છે તો ભણવામાં ધ્યાન રાખતો પહેલાં ભણવાનું કર બીજી એક્સ્ટ્રા એક્ટિવિટી તો પછી કરશે મેજોરિટી પેરેન્ટ્સમાં આવું પણ માઇન્ડ સેટ હોય છે તો એના વિશે આપણું શું માનવું નહીં એને સોશિયલ એક્ટિવિટી કરાવવી જોઈએ છોકરાઓને બરાબર જ્યારે બુક્સમાં જ રહેશે તો એને કોમ્યુનિકેશન સ્કીલ જ નહીં થાય

મેમ એવું નહીં કે તમે પ્રોપર્ટીઝ બાય કરો અને એ જ ઇન્વેસ્ટ કરો એવું નહીં છોકરાઓમાં ઇન્વેસ્ટ કરો પ્રેમથી ઇન્વેસ્ટ કરો ટાઈમ ઇન્વેસ્ટ કરો એનું આઉટકમ આવે જ છે યસ તો અલગ અલગ રીતે આપ દીકરા દીકરીને સપોર્ટ કરી શકો છો અને એનું તમને જે રિટર્ન છે એ બીજી ત્રીજી રીતે અને એક તો ખાસ સમાજને એક સારું વ્યક્તિત્વ પડશે આ સૌથી મોટું રિટર્ન છે તો આ બધું પેરેન્ટ્સ કોન્ટ્રીબ્યુશન પોસિબલ છે તો આજનું એક નાનું ઇન્ટરવ્યુ આપને એ જણાવવા માટેનું હતું કે પ્રોફેલ સ્ટ્રો કરવી જોઈએ વિદ્યાર્થીએ પેરેન્ટ્સનું ઇન્વોલ્વમેન્ટ અને પેરેન્ટ્સ ચાહે સ્ટુડન્ટ્સ ચાહે તો વર્લ્ડ ટોપ યુનિવર્સિટીમાં આપ સેલ્ફ પોતાની રીતે પણ એડમિશન પ્રાપ્ત કરી શકો છો એ પણ બિફોર યોર બોર્ડ એક્ઝામ તો આ બધા જ સિનારીઓ મારે તમને સમજાવવા માટે સરસ મજાનો ઇન્ટરવ્યુ હતું આઈ વોપ કે તમે થોડી ઘણી વાત સમજાય હશે સ્પેશિયલી એ એમના મમ્મીનો ખૂબ ખૂબ આભારથી મને સામેથી કોન્ટેક કરી અને તમારી સાથે ઇન્ફોર્મેશન શેર કરી મારે બીજા પેરેન્ટ્સને મારે બીજા સ્ટુડન્ટ સુધી આ વાત પહોંચાડવી છે કે અમે એમનો લાભ લીધો છે એવું નહીં બધા લઈ શકે એવો એક જેમનો ભાવ હતો અને એમના મમ્મી અને દીકરી બંને આજે ઇન્ટરવ્યુની અંદર ઉપસ્થિત થયા એમણે સમય શેર કર્યો તો સ્પેશિયલી થેન્કસ એમનો અને આપનો થેન્ક્સ એટલા માટે કે તમે આ ઇન્ટ્રુને આ સુધી જોયું ફરી મુલાકાત કરશું એક નવા વિડીયોમાં એક નવી ઇન્સપેસન પર્સનાલિટી નવા વિચારની સાથે ત્યાં સુધી થેન્ક યુ સ્ટોરી ફોર ફ્યુચર જય હિન્દ જય મા